गुड मॉर्निंग फ्रेंड्स, फ्रेंड्स હું છું ગીરગઢડામાં અને ગીરગઢડાથી 5 કિલોમીટર થાય છે દ્રોણેશ્વર. બેક સાઈડ તમે જે બોર્ડ વાંચી રહ્યા છો દ્રોણેશ્વર, દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં ફોલ પણ થાય છે. એક્ચ્યુઅલી ડેમ છે કે જ્યાં લોકો ઘણા નાતા હોય છે, પણ મહાદેવના મંદિરની વિશેષતા છે. મહાદેવના મંદિરની વિશેષતા એ છે કે વર્ષોથી જે શિવલિંગ છે ને, શિવલિંગ ઉપર કન્ટિન્યુઅસલી પાણીની ધારા પડતી રહે છે. તો આપણે એ વિઝિટ કરવા જઈ રહ્યા છીએ, મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને જે ડેમ છે ડેમની પણ મુલાકાત લેશું. તો બન્યા રહેજો આ વિડીયોમાં. ઓકે, દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવાની જે એક્સાઇટમેન્ટ છે ને, એ જોરદારની છે. કેમ કે મેં ઘણા સમય પહેલા સાંભળ્યું હતું કે ગીરગઢડાથી 5 કિલોમીટર દૂર એક એવી જગ્યા આવેલી છે કે જ્યાં મહાદેવનું મંદિર છે અને મહાદેવના શિવલિંગ પર ઘણા વર્ષો ત્યાં પાણીની ધરા પડે છે. સો આઈ એમ વેરી એક્સાઇટેડ એ વસ્તુ જોવા માટે કે કઈ રીતનું ત્યાં છે. અને ખરેખર ભાગ્યશાળી લોકોને આ મોકો મળતો હોય છે આવી જગ્યાના દર્શન કરવાનો. તો આપણે જઈ રહ્યા છીએ, તમે વિડીયો એન્ડ સુધી જોજો જેથી કરીને તમે ક્યારે અહીંયા આવો તો તમને ખ્યાલ રહે કે કઈ રીતનું અહીંયા એટમોસ્ફિયર હોય છે, કઈ રીતનું દર્શન થાય છે અને કઈ કઈ વસ્તુ જોવા જેવી છે. અગિયાર બાર વર્ષ થયા ભોળાનાથની સેવા પૂજા કરું છું, બરાબર. ત્યારે પાંડવોને ગોતવા માટે તેમના ગુરુ દ્રોણ આવેલા, ત્યારે એને અભિષેક માટે સ્નાન કરવા માટે પાણીની તકલીફ પડતા દ્રોણ ગુરુએ શિલામાં બાણ માર્યો અને ગંગાને સ્વયંભૂ બોલાયેલા છે. 5800 વર્ષથી સ્વયંભૂ ગંગા ચાલુ છે. પોતે યાત્રાળુની ભીડ જામે છે. પોતે અમારે એક મહિનો અંશેસ્ત્ર ચાલુ રાખીએ છે. યાત્રાળુ માટે રેવા બેવા બધી તમામ સગવડો પૂરી પાડીએ છીએ. આપણે કયા મહિને અહીંયા અંશેસ્ત્ર ચાલુ હોય છે? આખો શ્રાવણ મહિનો અંશેસ્ત્ર ચાલુ રાખીએ છીએ. શિવરાત્રીમાં ફરાળ ફરાળ બધું રાખીએ છીએ. વાહ, એટલે કોઈ પણ યાત્રાળુ કદાચ અહીંયા આવીને રોકાય તો રોકાઈ પણ શકે? રોકાઈ શકે, તેમના માટે ભોજન ભોજન રેવા બેવાની તમામ સુવિધા બધું આપવા. અચ્છા, શ્રાવણ મહિના સિવાય દાદા કોઈ આડે દિવસે આવ્યું હોય તો શું કરે? તોય બધાને રોકાવા દેવાના. અચ્છા, ઓકે. અહીંયા વ્યવસ્થા છે જેમ બધી વ્યવસ્થા, રૂમ બૂમ તમામ વ્યવસ્થા છે. વાહ વાહ, ખૂબ સરસ. મેં સાંભળ્યું છે તમારે ગૌશાળા પણ છે. હા, અમારે ગૌશાળા છે, 22-25 ગાયો હતે છે. બરોબર બરોબર, સરસ સરસ. લ્યો, અને તમારે અહીંયા ઓલરેડી 12 વર્ષ થઈ ગયા છે? અમારે ઓલરેડી 12 વર્ષ થઈ ગયા છે. વાહ ભાઈ વાહ, સેવા પૂજામાં ખૂબ સરસ. એક યુગ થઈ ગયો. હા હા હા, બરોબર છે. ભગવાન ભોલાનાથને એક સ્થાન ઉપર જો 12 વર્ષ જો સેવા થાય. Thank you.
फ्रेंड्स यात्रिको माटे ધ્રોણેશ્વર મહાદેવ નું મંદિર જે છે ત્યાં ભોજનાલયની પણ વ્યવસ્થા છે, રહેવાની પણ વ્યવસ્થા છે. આખા શ્રાવણ મહિના દરમિયાન દરેક ભક્તને અહીં આશરો પણ મળે છે અને ભોજન પણ મળે છે. શ્રાવણ મહિના સિવાય જો કોઈ મહેમાન અહીંયા આવે છે તો એમને પણ આશરો અને ભોજન બેવું મળી જાય છે. સો આ જે તમે જે જુઓ છો બેક સાઈડ એ છે ભોજનાલય. તમે જો કેવડું મોટું છે તો અત્યારે આપણે અંદરથી જોઈએ કઈ રીતનું ભોજનાલય છે. મિત્રો તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ છે ભોજનાલય. અવળી મોટી જગ્યા અહીં આવેલી છે, કદાચ હજારોની સંખ્યામાં લોકો હોય ને તો પણ અહીંયા સમાઈ જાય એવડું મોટું ભોજનાલય. અને પાછળની બાજુએ તમે જે જુઓ છો ને ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે અને એક સાથે હજારો લોકો કદાચ જમવા બેસવું હોય ને તો પણ બેસી શકે એમ છે. માહોલ જોઈ લો ફ્રેન્ડ્સ, પાછળ નદી જઈ રહી છે અને હવે હું તમને મહાદેવના પહેલા દર્શન કરાવીશ અને ત્યારબાદ તે જે ડેમ છે ને તે જગ્યાએ રૂબરૂ જોવા માટે લઈ જઈશ. તો પહેલા મહાદેવના દર્શન કરીને આપણે પાવન થઈએ પછી આગળ વધીએ. ઉનાથી આશરે 23 કિલોમીટર દૂર આવેલા દ્રોણ ગામ નજીક મચ્છુંદ્રી નદીના કાંઠે આશરે 5800 વર્ષથી ધ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. દંતકથા મુજબ મહાભારતના યુદ્ધ પહેલાં ગુરુ દ્રોણ અહીં પાંડવોની શોધખોળ કરવા આવ્યા હતા. તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી અને નિત્ય નિયમ મુજબ શિવલિંગ પર દરરોજ ગંગાના જળથી અભિષેક કરવાનો હોય છે. તેમણે એક શિલામાંથી તીર મારીને ગંગાજીને પ્રગટાવ્યા હતા. આજે પણ શિવલિંગ પર એક શિલામાંથી જળધારા વહેતી રહે છે. વર્ષો થયા એ જળનો પ્રવાહ કદી ક્ષીણ થયો નથી. આ ગુપ્ત જળધારાનો પ્રવાહ સીધે સીધો શિવલિંગ પર જ પડે છે. દ્રોણે સ્થાપના કરી એટલે ગામનું નામ દ્રોણ પડ્યું અને મહાદેવ દ્રોણેશ્વર કહેવાયા. સો ફ્રેન્ડ્સ બેક સાઈડ તમે જોયું ને, મહાદેવના તમને દર્શન કરાવ્યા. હવે એ જે શિવલિંગ પર પાણી પડે છે ને એ વર્ષો થયા પડે છે અને આ મંદિરની સ્થાપના આશરે 5800 વર્ષ પૂર્વે થયેલી છે. અને હવે તમને જે લઈ જાઉં છું ને એ લઈ જાઉં છું ડેમ પર. અને એ આઈ થિંક તમે જે વસ્તુની રાહ જુઓ છો ક્યારની એ વસ્તુ છે. અને પાણી જોવો પડે એકદમ જોરદાર. સો એક્ઝેક્ટ એ જગ્યા ઉપર જઈએ છીએ અને ત્યાંથી તમને બતાવું કે કઈ રીતનો એટમોસ્ફિયર હોય છે. બાપુના કહેવા પ્રમાણે આજે તમે મંદિર જોયું ને, આ નદી જે છે એ એટલું આ નદીમાં એટલું પાણી આવી જાય છે કે મંદિર પણ ડટાઈ જાય છે. સો આ હતી એ જગ્યા અને હવે આપણે ત્યાં ડેમ પર જઈએ છીએ. સો તમે અને હું જે જગ્યાની રાહ જોતા હતા એ જગ્યા પર હવે આપણે જઈ રહ્યા છીએ અને એકદમ નજીક પહોંચી જ ગયા સમજો. બન્યા રહો વિડીયોમાં. આ જગ્યાએ છે અને આપણે નજીકથી જોઈએ કે કઈ રીતનું દેખાય છે આ ડેમ. તો અવાજ સાંભળીને દિલ ખુશ થઈ જાય. જો કેવો છે અવાજ, જોવાની મજા આવે છે. બાપ તો અહીંયા આપણે હજી નજીકથી જોઈએ. ઘણા લોકો નાહવા માટે પણ આવે છે અહીંયા, પણ આપણે કોઈ પણ પ્રકારનો નાહવાનો પ્રોગ્રામ અત્યારે નહીં કરીએ. અહીંયા આ રીતનો પથ્થર પણ છે એના ઉપર આપણે ચડી શકીએ એમ છીએ. તો પથ્થર ઉપર ચડીને થોડી હાઈટ પરથી આપણે જોઈએ. ભૂલશો નહીં અને આ વિડીયો તો ગમો જ છે, લાઈક આપજો. કે મહાદેવનો હુકમ હોય તો જ તમે એમના દર્શન કરી શકો. આજે હુકમ થયો અને મેં દર્શન પણ કર્યા. ઐતિહાસિક વારસો તો આ જગ્યાનો બહુ જૂનો છે,
परंतु एक टूरिस्ट प्लेस तरीके पण द्रोण गाम धीमे धीमे विकसतु जाय छे। ज्यारे पण वरसादी माहौल जामे छे त्यारे डेम ओवरफ्लो थाय छे अने मछुंद्री नदी बे कांठे जाय छे। માણસો આ નજારો જોવા માટે ગામે ગામથી આવે છે। આજે હું પણ આવ્યો અને આ જગ્યાનો નજારો જોઈ તૃપ્ત થયો। આશા છે કે તમે પણ જ્યારે ધ્રોણ ગામની મુલાકાત લેશો, ધ્રોણેશ્વર મહાદેવના દર્શન કરશો, ત્યારે તમને પણ મેં જે અનુભૂતિ કરી છે એ જ અનુભૂતિ થશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, લોકો સાથે શેર કરજો। થેન્ક યુ।